માં યશોદા છેલ્લે આવ્યા છે, લાલાને મળ્યા છે, માં રડી છે. લાલા તો અમારો નથી ને માટે તું જા, શું તારી માં નથી. અને તેથી પરમાત્માએ માં યશોદાના મોઢાની આડો હાથ દઈને કીધું, તું માં આવો શબ્દ ક્યારેય ન બોલતી, તું મારી માં નથી. માં તને ખબર નહીં હોય આ દુનિયા મને દેવકી નંદન કઈ નહીં બોલાવે ને, એના કરતા વધારે આ દુનિયા મને યશોદાનંદ કહીને બોલાવશે. માં આ દુનિયા મને યશોદાનંદ કહીને બોલાવશે. મને ક્યારેય તું એવું ન કહેતી કે તું મારી માં નથી. માને વંદન કરી રથમાં બેઠા આગળ વધ્યા, પણ રથની ધૂળની ડમરીઓ ઉડતી જોઈ ત્યાં સુધી ગોપીઓ ક્યાં ઉભી રહી? ગોપીઓ લડથડે પડે પૃથ્વી શુદ્ધ ન રહી સહી રહી. અને એ ગોપીઓના નયનમાંથી પાણીની નીકો ચાલી નીરો ચાલ્યા, આખી ધરતી ઉપર બે શુદ્ધ થઈને ધરી પડી. ભગવાને જે સમય હતા ધૈર્ય આપ્યું અને ગોપીઓ ઉભી થઈ પોતાના ઘરે ગઈ છે, વિધાતાને ધબકા આપી આપીને. પણ આ તરફ અક્રૂરજી મનમાં વિચાર કરે કે હું જાણતો હતો કે ભગવાન બહુ દયાળુ, પણ ભગવાન દયાળુ નથી, દૂર લાગે છે. બજારી ગોપીઓ ઝૂરી ઝૂરીને રોતી હતી તો એને છોડીને આવતાર્યા. અને તે દિવસે ભગવાન વિચાર કરે કે કાકાનું મગજ બગડ્યું લાગે છે. કાકા આ યમુનાજીમાં સ્નાન કરી આવો. અને સ્નાન કરવા જાય ને ભગવાનને ત્યાં એને દર્શન દીધા. યમુનાના ધરામાં ઠાકોરજી દેખાણા, બહાર નીકળે તો બહાર ઠાકોરજીના દર્શન થયા. અને આખીર એને પરમાત્માના ભગવાનપણાનો નિશ્ચય થયો. રથ ત્યાંથી આગળ ચાલ્યો છે, ફૂલવાડીની અંદર રોકાયા છે. અક્રૂરજીને કીધું, તમારા રાજાને કહી દેજો અમે આવી ગયા છીએ, કાલે રંગ મંડપમાં સમય અમે આવી જશું. આ તરફ ફૂલવાડીમાં રોકાયા. અક્રૂરજીએ ઘણું કીધું પણ પ્રભુ આગળ ત્યાંથી ગયા નથી. સાંજનો સમય થયો, બાબાની રજા લીધી, પુરાણે નંદજીની રજા લીધી અને પોતે મથુરા શહેર જોવા નીકળે છે. ધોબી શામો મળે છે, કંસના વસ્ત્રને લઈને જતો હોય છે તૈયાર કરીને. પરમાત્મા પૂછે છે, મામા આમાં શું છે? અને બોલો ધોબી ઓવર અમુક છે ને, અમુક અમુક ઓવર વધારે હોય. અને એટલે દુનિયામાં જગતમાં એવું કહેવાય કે ચા કરતા રકા પીવું, ચા કરતા કીટલીઓ, આવું બધું કહેવાતું હોય. એ વધારે ગરમ હોય, અમુક એ ઓવર વધારે હોય. આજ બન્યું એવું કે આ ધોબી કહે, ગામડી આવો, ક્યાંથી આવ્યા છો? હાલો હાલો મંડો ઓલા ગોવાડિયા કે લાલા, આપણે તો જોવાનું બીજું કઈ કીધું નથી, અને આ કેવું બોલે છે જો ને. ભગવાન કૃષ્ણ કે મિત્રો, મામાના ગામમાં બધાને આ રોગ લાગુ પડ્યો છે, એની સર્જરી કરવાની છે. એટલે હવે આખું ઓપરેશન થિયેટર અહીંયા સેટ કરવાનું છે મથુરામાં. ત્યાં તો ઓલો ઉતર્યું તો શું બોલે, અંદર કરી દેવો પડશે, હાલ ગામડિયાઓ નીકળો. અને ભગવાને એક જ ઉપાડીને માર્યો લાભો, અચ્યુતમ કેશવમ, રામા અવતારમાં તું આડો આવ્યો હતો, તેથી તો મર્યાદામાં તો એટલે કઈ કરી ન શક્યો. આજે ફરી તું સૌથી પેલો ભટકાણો, રામા અવતારનો બટલો અહીંયા પૂરો કર્યો, એને કારણે સીતાજી પોજાવા પડ્યા. આખી દરજીની દુકાને જઈને ઓલા વસ્ત્રો મિત્રો પાસે લેવડાવ્યા અને ત્યાં જાય છે. અને દરજી ઊભો થઈ જાય, પધારો પધારો. પેલા મિત્રો કે લાલા આ આ બરોબર લાગે છે. ઠાકોરજી કે ઓલાની દવા આને લાગુ પડી ગઈ છે. આખી કુબજા અને એ કુબજાએ પ્રભુને ચંદન અર્પણ કર્યું છે, પ્રભુ રાજી થયા. એનું કુબડા પણ પરમાત્માએ દૂર કર્યું છે. જે ધનુષ્ય જ્યાં છે ત્યાં પ્રભુ ઉભરાયા છે, ધનુષ્યને તોડી નાખ્યું છે. સૈનિકો આવ્યા, ધનુષ્યના ટુકડાઓ લઈ ભગવાન અને દાઉજી બંને જણા સૈનિકોને દૂર કરતા કરતા બહાર નીકળી ગયા. કંસને સમાચાર મળ્યા ધનુષ્યનો ભંગ થયો. એ જ સમય ઉપર કંસ ભયભીત બનવા લાગ્યો. ભૂલ્યા પીડે હાથી હજાર હાથી મુકવાડે એને તૈયાર કરાવડાવ્યા. એ ચાણો મુષ્ટિકાદીને તૈયાર કરાવડાવડાવ્યા. અખીરે પ્રભુ પોતે ઉતારા ઉપર આવ્યા. નંદજીએ પૂછ્યું, આ બધું ક્યાંથી લાવ્યો, ક્યાંથી લાવ્યા? અને નંદજીને એમને જ મોટા બનાવ્યા કે આપના કારણે બધું પ્રાપ્ત થયું છે. બીજા દિવસે પ્રભુ નંદજી આવીને બીજા રસ્તે અને પ્રભુ મેન રસ્તા ઉપર જાય અને કુલિયાપીના નામનો હાથી પાદલ બની પ્રભુની સામે આવે.
आखिर परमात्मा ने सिंध मा लिए हाहाकार मचे परमात्मा अणिमा गरिमा आदि जे પોતાની સિદ્ધિઓ એના માધ્યમે કરી અને એમાંથી બહાર નીકળી હાથીને ઉચકે પ્રભુ હાથીનો ત્યાં વિનાશ કરી નાખે એના દંત છૂલને કહેંચે લોહીની છોડો અને એ પરમાત્મા ત્યાંથી સીધા જ રંગમંડપમાં જાય ચાણોર મુષ્ટિકની આબી એની સામે મલ્લ યુદ્ધ કરતા કરતા પ્રભુ ચાણોરને મારે છલાંગ મારી ઊંચા મંચ ઉપર રહેલો કંસની પાસે પ્રભુ પહોંચે અને એ કંસને નીચે નાખી એની છાતીની ઉપર બેસી જે રીતે દેવકીનો ચોટલો પકડતો એ જ રીતે આજ મામા કંસનો ચોટલો પકડીને પ્રભુ કે મામા મને એમ થતું હતું કે મારે મામા થાય મારે આ ન કરવું જોઈએ આટલે પરિવાર તમને જાણ કરી છતાં ન સમજી શક્યા અને એક જ મુષ્ટિકાનો પ્રહાર કર્યો ત્યારબાદ જય કારાગ્રહ ના ખંભાતી તાળા ને ભૂંગળો તોડાવડાવ્યા અને તમામ કેદીઓને મુક્ત કર્યા ઉગ્રસેન મહારાજને ફરીને મથુરાની ગાદી ઉપર આરૂઢ કર્યા નંદજી આદિને સમજાવી અને ફરીને વ્રજ તરફ મોકલ્યા પરમાત્મા 11 વર્ષ પછી જ્યારે અહીંયા પધાર્યા ત્યારે તો ભગવાનને યજ્ઞોપવી કે બાલવાડ એ ઉતારવાની ક્રિયાઓ પ્રભુને થઈ છે આખી પ્રભુને શાંતિ ઋષિના ત્યાં અભ્યાસ કરવા માટે મોકલ્યા પ્રભુ થોડા જ સમયની અંદર અભ્યાસને પૂર્ણ કરે સુદામા નામના મિત્રની સાંગે મિત્રતા થાય અને ગુરુ દક્ષિણામાં મૃત થયેલો ગુરુના પુત્રને ફરીને જીવિત કરી અને એ ગુરુ દક્ષિણા અર્પણ કરી પરમાત્મા મથુરાની અંદર વધારે અને એ પ્રભુ મથુરામાં આવ્યા પછી પોતાના વ્રજવાસીઓ ગોપીઓ યાદ આવે ઉદ્ધવજી પ્રભુ જાણે કે ઉદ્ધવને મારો બનાવવો હોય તો જ્ઞાની છે પણ ભક્તિ નથી ભક્તિની દીક્ષા વગર એ ભગવાનની નજીક એ રહી ન શકે ભક્તિની દીક્ષા ગમે એવો જ્ઞાની એટલે માટે મહારાજે કીધું કે જ્ઞાની અને પંડિતો પણ ગોથા થઈ જાય મહારાજ જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને ત્યારે ભક્તિની બહુ જરૂરત છે અને ભક્તિની દીક્ષા માટે મહારાજ ઉદ્ધવજીને આ કૃત્યા મોકલે પહેલા તો ઉદ્ધવજીના મનમાં તેવું કરે પ્રભુ હું આવો વિદ્વાન માણસ મને કોઈક પંડિતોની બીચમાં મોકલો મને અહીંયા અહીંયા આ પણ ગોવાલાનો ઉપાય અને જ્યારે ભક્તિનો રંગ કે ત્યાં જ્ઞાન ગોપીઓના માધ્યમથી લાગ્યો અને એને તેલી એમ કીધું કે હે પ્રભુ તમે જો રાજી થાવ અને મારી ઉપર પ્રસન્ન થાવ તો આજ ખબર પડી કે આ વ્રજ અને આ ગોપીઓને આ ભૂમિ આની રજ એની શુદ્ધાકાર છે કે મને અહીંના વૃક્ષ કે વેલીઓ બનાવો ને પ્રભુ તો મારે જીવનને હું ધન્ય માની લઈશ અને આખી એ ગોપીઓ એ બ્રહ્મર્ગી આદિ અદ્ભુત અદ્ભુત સંવાદો થયા છે પણ પ્રભુ છેલ્લે પ્રભુનો સંદેશો આપવાની જગ્યાએ પોતે ભક્તિનો રંગ લગાડી ઉદ્ધવજી જ્યારે આવે છે અને ત્યારે એના રથની અંદર ઘણી બધી સામગ્રીઓ મોકલી છે ઉદ્ધવજી એટલું કહે છે કે શું કોઈ સંદેશો આપવો છે મને બહુ જ ગમે એની એક કાદી એક કીર્તનની કડી ગઈ અને આગળ જઈને કથા પૂરી કરી કારણ કે પૂજ્ય સ્વામી એમનું સ્વાસ્થ્ય એમનું શરીર સાથે સાથે પૂજ્ય સ્વામી એમના આપણે વિસ્તારથી આશીર્વાદો પણ લેવા છે પણ મને બહુ જ આ કડી ગમે છે માટે કહું અને તે દિવસે જે આજે કે કઈ સંદેશો કવિ મીઠા અને એ ભગત મીઠો એના જે શબ્દો છે અને એમ કહે કે સંદેશામાં એટલું છે કે મારા વાલાને એટલું કહેજો એકાદ વખત અમારી મુલાકાત કરી જાય અરે અમારી ગાયોની મુલાકાત કરી જાય અવૃદ્ધ માની મુલાકાત કરી જાય આવો એકાદ કરી એ કરીને સાંભળી આગળ કથા રાજા ગોવાળો ને ભૂલી
પ્રભુ અહીંયા મથુરાની અંદર છે, જરાસંઘ ને સમાચાર મળે અને જરાસંઘ મથુરાની ઉપર ચડાઈ કરે, કારણ કે કંસ નો એ સસરો હતો, પોતાની બે બે દીકરી વિધવા બની એનો બદલો લેવા માટે મથુરાની ઉપર ચડાઈ કરે. 49 અધ્યાય પૂર્ણ થાય, 50મો અધ્યાય શરૂ થાય અને ઉત્તરાર્ધ શરૂ થાય, પણ એ ઉત્તરાર્ધ અને પૂર્વાર્ધ આજે કથા એને પરમાત્માના શ્રી ચરણોમાં કથાના પુષ્પને અર્પણ કરી દસમસ્કંદના પૂર્વાર્ધની કથાને પૂર્ણ કરી હૈકાદ્રાની ધરતી ઉપર રજત જયંતી મહોત્સવ નિમિત્તે પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી અને સમસ્ત ધર્મકુલ પરિવાર એના આશીર્વાદથી એક કર્મનિષ્ઠ અને કર્મઠ એવા સેવામૂર્તિ એવા સંત એટલે સદગુરુ પૂજ્ય ટોરડા મંદિરના મહંત સ્વામી કૃષ્ણ પ્રસાદ દાસજી સ્વામી એના અદ્ભુત માર્ગદર્શન અને આયોજનથી આપ સર્વ યજમાન સ્ત્રીઓ એના યોગદાનથી સાથ સહકારથી સુંદર આ ત્રિદિનાત્મક કથા અને આ મહોત્સવ અને આપણે ધામધૂમથી જ્યારે ઉજવો ત્યારે આવો સર્વ સંતો પૂજ્ય શાસ્ત્રી સ્વામી નરકેશ્વરદાસજી સ્વામી, પૂજ્ય રઘુસ્વામી, પૂજ્ય કપી સ્વામી અને સારા એ સંતો બિરાજેલા સારા એ સંતો એના ચરણોમાં વંદન કરી અને આજે કથારૂપી પુષ્પ પ્રભુના શ્રી ચરણોમાં અર્પણ કરી અને આ કથાને આપણે પ્રભુના નામ સ્મરણની સાથે વિરામ આપીશું, કારણ કે વધારે ને વધારે આપણે પૂજ્ય સ્વામીનો લાભ લેવો છે, એમના શરીર તરફ પણ આપણે જોવું છે, માટે પ્રભુના નામ સ્મરણની સાથે આ કથા એને આપણે વિરામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ખૂબ સુંદર ભક્તો, અદભુત દિવ્ય આ ત્રિદિનાત્મક ભાગવત દસમ સ્કંદ પારાયણ આ રજત જયંતિ મહોત્સવ પ્રસંગે ભક્તો વિવિધ આયોજનો થયા.
જેની અંદર મહામંત્ર ધોન સાધો સાધ ભક્તો આપણે ત્રણ દિવસથી ભગવાન કૃષ્ણ પરમાત્માના જે દિવ્ય અને અદભુત લીલા ચરિત્રો છે એનું આપણે શ્રવણ કરી રહ્યા હતા. પૂજ્ય વક્તા મહોદયશ્રીએ પણ ભક્તો અદભુત દિવ્ય પરમાત્માની કથા સંભળાવી. એકવાર જોરદાર તાલીથી પૂજ્ય વક્તા મહોદયશ્રીને બધાવી લઈએ. ભલા ભક્તજનો, આજે તો આપણા અહોભાગ્ય છે, આજે તો આપણા ભાગ્યનો ઉદય થયો છે કે આપણા મંદિરની અંદર બિરાજમાન ભગવાન બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ, નરનારાયણ દેવ, રાધા કૃષ્ણ દેવ, હનુમાનજી, ગણપતિ આદિ દેવોનો આજે ભક્તો પાટોત્સવ છે. આમ તો એવું કહેવાય કે ભક્તો નિત્ય દર્શન કરવા આવવું જોઈએ, પણ ભગવાન સ્વામિનારાયણ એક સ્કીમ ખોલી છે. જો નિત્ય દર્શન કરવાનો ટાઈમ ના હોય તો દર અગિયારસે દર્શન કરો, અને દર અગિયારસે જો તમને ક્યાંક દૂર રહેતા હોય તો દર પૂનમે દર્શન કરવા આવો. અને ક્યાંક વળી શું કહેવાય, બહુ દરિયા પાર રહેતા હોય કઈ અનુકૂળતા હોય નહીં, આવી શકાય એમ હોય નહીં, અને શું કહેવાય, જો દર્શન થાય એમ હોય નહીં, અને ફક્ત એક પાટો સોના દિવસે દર્શન કરીએ ને તો આખા વર્ષનું ફળ મળે છે. આજે અહીંયા બેઠા અને ભગવાનના જેને જેને દર્શન કર્યા તમામ ભક્તજનોને આખા વર્ષ ભગવાનનું જે દર્શન કર્યાનું ફળ મળે ને એ આમ સહેજે સહેજે આજે પ્રાપ્ત થયું છે. બહુ ભાગશાળી છો. સાધુ સાધ વાલા ભક્તજનો, આપણને એમાં વિશેષ પૂજ્ય શ્રીજી સ્વામી ત્રણ દિવસની અંદર ધર્મકુળ આદિ પૂજ્ય સંતોનો જે મહિમા ગાયો એ પ્રમાણે ભક્તો આજે આપણે બહુ ભાગશાળી છીએ કે ઘણા બધા સંતોને આપણને ત્રણ દિવસની અંદર યોગ થયો. ત્રણ દિવસની અંદર ઘણા બધા સંતોના આશીર્વચન સાંભળ્યા, ઘણા બધા સંતોના મુખ્ય ભક્તો આપણે આશીર્વચન સાંભળ્યા, સાથો સાથે એમના દર્શન કર્યા. પણ આજે તો વિશેષમાં ભક્તો, વિદ્વત પર્ય ભક્તો, સાથો સાથ અમારા જેવા નાના સંતો ભક્તો જે કથા કરે અને જેઓના પુસ્તક ભક્તો અમને કામ લાગે કે તક વાંચી અને હરિભક્તો આગળ અમે વર્ણન પરમાત્માનું કરી શકીએ એવી સરળ ભાષાની અંદર જેઓએ પુસ્તકો સંપ્રદાયને અર્પણ કર્યા છે એવા વિદ્વત વર્ય ગુરુ સમાન સદગુરુ શાસ્ત્રી સ્વામી હરિકેશવ સ્વામી પધાર્યા છે, તો એમને પણ ભક્તો તાલીઓથી વધાવી લઈએ. આમ તો એ ગામગુરુ જ કહેવાય, ભક્તો ગામગુરુના સ્થાને જ છે. સાધો સાધ રઘુવીરચંદ સ્વામી સોકલીથી ભક્તો પ્રથમ દિવસે પણ ભક્તો પધાર્યા હતા અને આજે પણ પધાર્યા છે, એમને પણ ભક્તો આપણે વધાવીએ છીએ. પરમેશ્વર સ્વામી કાલુપુરથી પધાર્યા છે, સાથો સાથ હરિપ્રિય સ્વામી પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીના સાથે પધાર્યા છે, પછી ચેતન સ્વામી કાલુપુરથી પધાર્યા છે, નરનારાયણ સ્વામી કાલુપુરથી પધાર્યા છે, સાથો સાથ પૂજ્ય શ્રીજી સ્વામી પણ ભક્તો ત્રણ ત્રણ દિવસથી અહીંયા રહી અને સુંદર મજાની વ્યવસ્થાના ભાગરૂપે સ્વામી વ્યવસ્થા કરે છે. સાથો સાથ અમદાવાદ શ્રી નરનારાયણ દેવના પૂજારી પણ ભક્તો, પૂજારી સ્વામી પણ બ્રહ્મચારી મહારાજ પધાર્યા છે, એમને પણ ભક્તો આપણે એક વખત જોરદાર તાલીઓથી વધાવીએ. સારા એ સંતોને પૂજ્ય વક્તા મહોદયશ્રીને સર્વેને આપણે વધાવીએ. સાથો સાથ અમારી કમિટીને કેમ બોલાય, કમિટીને પણ ભક્તો એક વખત જોરદાર તાલીથી વધાવો. આટલું સુંદર મજાનું ઝડપી થોડાક જ સમયની અંદર પૂજ્ય કૃષ્ણ પ્રસાદ સ્વામીએ કહ્યું એમ એમને આવું સુંદર મજાનું આયોજન કર્યું, અને આયોજન આજે તો ભક્તો આમ એને કળશ ચડવારૂપ આજે પૂજ્ય હરિકેશ્વર સ્વામી પધાર્યા, સાથો સાથ બહેનોના ગુરુ ગાદીવાળા શ્રી પધાર્યા, એટલે આપણા ઉત્સવને ભક્તો કળશ ચડી ગયો હોય એમાં કોઈ વાંધો છે, કોઈ મિનમેક છે જ નહીં, આપણા ઉત્સવને કળશ ચડી ગયો. બસ ભક્તો અત્યારે સૌ પ્રથમ આપણે સુંદર મજાની ત્રણ ત્રણ દિવસથી આપણે કથા સાંભળીએ છીએ, તો આપણે કથાની પૂર્ણાહુતિ તરફ જઈશું. તો હું કથાની પૂર્ણાહુતિ માટે અમારે કથા પારાયણના મુખ્ય યજમાન શ્રી પટેલ અમૃતભાઈ નાથાલાલ સોરણ, પટેલ પ્રિતેશભાઈ અશોકભાઈ સોરણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. ઠાકોરજી, પોથીજી, વક્તા મહોદયશ્રીજીનું પૂજન કરી અને આરતીમાં પણ જોડાશે. સાથો સાથ અમારી જે આ મંદિરની કમિટી છે, એ કમિટીના જે સભ્યો છે, એ કમિટીના સભ્યશ્રીઓ પણ જે જેના હું નામ જાહેર કરું એ ભક્તો પણ પધારશે. પ્રમુખ શ્રી પટેલ બાહુભાઈ હરગોવનદાસ, ઉપપ્રમુખ શ્રી પટેલ મીઠાભાઈ ડાયાભાઈ, મંત્રી પટેલ ડાયાભાઈ કેશવલાલ, સહમંત્રી પટેલ કનુભાઈ ભોળીદાસ, આયોજક પટેલ કાળી કાભાઈ કાળા કાળાદાસ મણીલાલ સોઢિયા, પટેલ મહેન્દ્રભાઈ, ભીખાભાઈ પટેલ, અમૃતભાઈ હજીવનદાસ પટેલ, ભૂપેન્દ્રભાઈ કેશવલાલ પટેલ, જયંતિભાઈ ગોબલદાસ પટેલ, દિનેશભાઈ કાનજીદાસ પટેલ, મંગળદાસ કાનજીદાસ, કોઠારી શ્રી પટેલ, અમૃતભાઈ ભગવાનદાસ, પૂજારી શ્રી અંબાલાલ રામદાસ સોરણ, આટલા ભક્તો અત્રે હાલ ખાસ કથાની પૂર્ણાહુતિમાં જોડાશે. ભૂદેવ દારવા ભક્તો, અદભુત અને દિવ્ય પૂજન પૂર્ણાહુતિનું થઈ રહ્યું છે. આપણે તાલીના નાદ સાથે આ પૂજનને વધાવીએ. અમારા કમિટીના સભ્યો પણ આરતીની અંદર નીચે જોડાશે. સ્વયંસેવક મિત્રો આરતી પ્રગટાવજો. પછી હરિકેશ્વર સ્વામી પણ ભક્તો
આરતીની પૂર્ણાહુતિની આરતીમાં જોડાશે યજમાનશ્રી દ્વારા તે બે આરતી ઉપર આપવામાં આવજો. બહેનો વિભાગમાં પણ એક કે બે આરતી આપજો. યજમાન પરિવારના બહેનો છે એ પણ બહેનો વિભાગમાં જોડાશે. સાથોસાથ બીજા જે ભક્તોના અમારે મંદિર લાઈટ ડેકોરેશનના યજમાન પડે રેણાભાઈ રામદાસ ડુંગરા મંડપ ડેકોરેશનના યજમાન અક્ષર નિવાસી પટેલ ભગવાનદાસ રેવીદાસ ડુંગરા અક્ષર નિવાસી પટેલ રેવાબેન હરજીવનદાસ વીરચંદાસ જગાવત હસ્તે મનુભાઈ રમેશભાઈ આતશબાજીના યજમાન પટેલ દિનેશભાઈ હરજીવનદાસ કરજીક્ષણા યુએસએ સાઉન્ડના યજમાન પટેલ બાહુભાઈ શંકરદાસ ડુંગરા ફૂલના યજમાન પટેલ રમેશભાઈ પ્રસન્નદાસ ડુંગરા આમંત્રણ પત્રિકાના યજમાન પટેલ કાંતિભાઈ મગનદાસ ડુંગરા મિનરલ હોટલના યજમાન પટેલ ઘનશ્યામ ભાઈ મગનદાસ સોડિયા અનકોડના યજમાન પર નટવરભાઈ કિશોરલાલ સંતોના રસોઈના યજમાન સૈદાભાઈ પ્રસન્નનામ સોડિયા સાથો સાથ ભક્તો અમારે આખા આ પ્રથમ દિવસના ભોજનના યજમાન બીજા દિવસ ત્રીજા દિવસ અને ચોથા દિવસ આ ભોજનના યજમાન શ્રીઓ પણ અત્યારે આરતીમાં જોડાશે. આવો ભાવ પ્રેમ શ્રદ્ધા સહિત ત્રીજા દિવસના પૂર્ણ પ્રભુ જય સદગુરુ ભાગીરથી ગંગા નું આપણે પાન કરી રહ્યા હતા અને અદભુત અને દિવ્ય યજમાન શ્રી દ્વારા સંતો દ્વારા પૂર્ણાહુતિ થઈ. ભક્તો આ પૂર્ણાહુતિ ને પુનઃ એક વખત જોરદાર તાલી થી આપણે વધાવી લઈશું. અત્રે વાલા ભક્તજનો આ મહોત્સવ ત્રણ દિવસ નો ભક્તો કોઈ પણ કામ હોય કઈ ધન વગર થાય. અમુક વખતે કહેતા હોય પૈસા અડાય નહીં આમ છે, પણ અમુક વખતે જે ન અડતા હોય એના ખાતા જ ભક્તો ફૂલ આપણે સ્વિસ બેંક ની અંદર ખાતા લોકો ખોલાયેલા હોય. એટલે અત્યારે હાલ આ ઉત્સવ દિવ્ય થયો જેની અંદર અદભુત દિવ્ય ઘણા બધા યજમાન શ્રીઓ ભક્તો આપણે આના અંદર યજમાન બની પોતાની લક્ષ્મી ભક્તો આપી નથી પણ વાવી છે. આજે લાખ લખાયા છે ને તો ભગવાન સહજાન સ્વામી પૂજ્ય સંતો પ્રાર્થના કરશે અને લાખના એક કરોડ નો ભગવાન ફાયદો કરે. અને હું તો કહું ને તો આવો બે પાંચ વર્ષે પ્રસંગ કરવા જ આવા પ્રસંગ કરો ને તો કઈક સત્સંગ જાગૃત રહે. અત્યારે હાલ જે જે ભક્તજનો ને હું અહીંયા આહુત કરું એ તમામ ભક્તજનો પૂજ્ય હરિકેશ્વર સ્વામી પૂજ્ય રઘુ સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી પાસે આવી અને પ્રસાદ ની પુષ્પમાળા, કારણ કે શું આ સેવા કરી તો મંદિર તો શું આપે પણ ભક્તો આ સંતોનો સ્પર્શ મળે ને એ જ મોટા મહામૂલ્ય ભાગ છે. તમારા આ સંતોના આશીર્વાદ મળે ને એ જ તમારા ભાગ્ય છે. તો જે જે ભક્તોના હું નામ અહીંયા દઉં એ તમામ ભક્તો પૂજ્ય હરિકેશ્વર સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી અને પૂજ્ય રઘુ સ્વામી પાસે આવી અને પ્રસાદીની પુષ્પમાળા ગ્રહણ કરશે. અમારે સૌ પ્રથમ આ દિવ્ય અદભુત આ ભાગવત કથા અને એની પોથીના યજમાન શ્રી બન્યા છે અમૃતભાઈ નાથાલાલ સોડણ
પટેલ પ્રિતેશભાઈ અશોકભાઈ સોરઠ આ બંને ભક્તો અત્રે સ્ટેજ ઉપર પધારશે અને પ્રસાદની પૂજ સંતો પાસે પુષ્પમાળા ગ્રહણ કરશે. સાધુ સાધુ અમારે મંદિર લાઈટ ડેકોરેશન ભક્તો અદભુત રાતે દેખો ને તો જાણે અક્ષરધામ જેવું મંદિર લાગે. એ લાઈટ ડેકોરેશન ને યજમાન પટેલ વેણાભાઈ રામદાસ ડુંગરા એ સ્ટેજ ઉપર પધારશે. મંડપ ડેકોરેશન ના મંડપની અંદર જે જે કઈ ડેકોરેશન કર્યું હોય એના યજમાન શ્રી અક્ષનિવાસી પટેલ ભગવાનભાઈ રેવીદાસ ડુંગરા અક્ષનિવાસી પટેલ રેવાબેન હરજીવનદાસ વિરજનદાસ જગાવત હસ્તે મનુભાઈ રમેશભાઈ સ્ટેજ ઉપર પધારશે. આતશબાજીના યજમાન પડેલ દિનેશભાઈ હરજીવનદાસ વર્જીસણા યુએસએ સાથો સાથ આ અદભુત સાઉન્ડ સિસ્ટમના યજમાન શ્રી પડેલ બાહુભાઈ શંકરદાસ ડુંગરા ફૂલહારના યજમાન પટેલ રમેશભાઈ પરસોત્તમદાસ ડુંગરા આ અદભુત અને દિવ્ય મહોત્સવની જે આમંત્રણ પત્રિકા કરી એ આમંત્રણ પત્રિકાના અમારે યજમાન શ્રી પટેલ કાંતિભાઈ મગનદાસ ડુંગરા સાથો સાથ ફૂલહારના યજમાન પટેલ રમેશભાઈ પરસોત્તમદાસ ડુંગરા મિનરલ વોટરના યજમાન શ્રી પટેલ ઘનશ્યામભાઈ મગનદાસ સોળિયા હસ્તે પંકજભાઈ ભક્તો તાલીઓથી વધાવો. આ ભક્તોએ પોતાની લક્ષ્મી આપી છે ને ત્યારે આટલો સુંદર મજાનો આપણે આયોજન થયું છે. સાથો સાથ અમારે અન્નકૂટ ભગવાન આગળ જે અન્નકૂટ ધર્યો છે એ અન્નકૂટના અમારે યજમાન પટેલ નટવરભાઈ કેશવલાલ સોળિયા હસ્તે જગદીશ કુમાર સ્પેન સંતોની રસોઈના યજમાન સ્વર્ગસ્થ અક્ષર નિવાસી પટેલ સેંધાભાઈ પરસોત્તમદાસ સોળિયા હસ્તે ભીખાભાઈ અત્રે સ્ટેજ ઉપર આ તમામ જે જે ભક્તોના નામ જાહેર કરે એ તમામ ભક્તો પધારશે. સાથોસાથ આ ત્રણ દિવસની અંદર ભક્તો આપણે જેટલા જેટલા કથા સાંભળવા આવ્યા ને એ તમામ ભક્તોને પ્રસાદ દીધા વગર જવા દીધા નથી. આ ત્રિદિનાત્મક રસોઈના હરિભક્તોના મોટા રસોડાની જે સેવા છે જેની અંદર ભક્તોએ ઘણા બધા પોતાની સંલક્ષ્મી આપી છે એવા પ્રથમ દિવસ 21/2/2019 ના દિવસે જેવો એ ભક્તો આપી હતી એવા અક્ષર નિવાસી પટેલ જીવરામદાસ લાલદાસ પરિવાર સોડિયા હસ્તે બળદેવભાઈ રમેશભાઈ આ ભક્તો સ્ટેજ ઉપર ખાસ પધારશે. સાથોસાથ પ્રથમ દિવસના સાંજના ભોજન પ્રસાદના યજમાન અક્ષર નિવાસી પટેલ વિઠ્ઠલભાઈ અંથારામ સોરઠ હસ્તે વિષ્ણુભાઈ મનુભાઈ રમેશભાઈ પટેલ અંબાલાલભાઈ રામદાસ સોરઠ અત્ર સ્ટેજ ઉપર પધારશે. આ ભક્તોને ભક્તો તાલીઓથી વધાવ્યા જ કરજો. બીજા દિવસના ભોજન પ્રસાદના બપોરના યજમાન પટેલ અમૃતભાઈ ભગવાનદાસ સોરઠ હાલ કોઠારી શ્રી તો અમારે કોઠારી શ્રી પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. વધાવો ભક્તો કોઠારી શ્રી ને. સાથોસાથ બીજા દિવસના અમારે સાંજના ભોજનના યજમાન પટેલ બાહુભાઈ ગણેશદાસ સોરઠ પટેલ હરિભાઈ રણછોડદાસ સોરઠ ડોક્ટર પટેલ બાહુભાઈ રણછોડદાસ સોરઠ સાથ એ પણ પધારશે. અને ત્રીજા દિવસ આજનું મોટું રસોડું અને મોટા રસોડાના યજમાન શ્રી સમસ્ત સ્વામિનારાયણ હરિભક્તો ગામ ઇટાદરા સાથોસાથ અમારે કથા મંડપ પ્રસાદીના દાતા અમૃતભાઈ મંગળદાસભાઈ પટેલ અત્રે સ્ટેજ ઉપર ખાસ પધારશે. અદભુત અને દિવ્ય ભક્તો જે જે યજમાન શ્રી હજી તો થોડા ઘણા બાકી છે એમનું પણ હજી સન્માન આપણે લઈશું. ભક્તો સુંદર મજાનું સાતો સાત ભક્તો આ ગામના સરપંચ ને તો કેમ ભૂલાય તો અમારે સરપંચ શ્રી પણ અત્રે સ્ટેજ ઉપર પધારશે. ભીખાભાઈ એ પોતે પધારશે. સાતો સાત ભક્તો હવે જે આપણે સન્માન લેવું છે ખૂબ બિરદાવવા જેવું કામ હોય છે ભક્તો તો અમારે આ કૃષ્ણ પ્રસાદ સ્વામી જે અદભુત અને દિવ્ય આ ત્રણ દિવસ કારણ કે જુઓ ભક્તો આ બધું કામ તમે હરિભક્તો કરી દો પણ આ પૈસા તો તમે ભેગા કરી દો પણ એટલું તો હું 100% ગેરંટી સાથે કહીશ કે જ્યાં સુધી સાધુ આયોજન ના કરે ને ત્યાં સુધી વ્યવસ્થા થાય જ નહીં. જગતમાં કેટલાય ઉત્સવ થાય કેટલાય સમયમાં થાય પણ સ્વામિનારાયણ જેવા ક્યાંય થતા ભલે કરોડો રૂપિયા છે પણ વ્યવસ્થાની અંદર ભક્તો સ્વામિનારાયણ ભગવાને એના સાધુમાં એવી તાકાત મૂકી છે અને ભક્તો કૃષ્ણ પ્રસાદ સ્વામી એટલે સત્સંગની મા સમાન છે. ગમે ત્યારે ટોરડા જાઓ ને તો બપોરે 2 વાગે રસોઈ તમારે જમવાની ઈચ્છા થાય ને તો સ્વામી ગરમા ગરમ ફુલકા રોટલી જમાડે એવા પ્રિય કૃષ્ણ પ્રસાદ સ્વામી છે. અને આ તમારે તો એમની જન્મભૂમિ છે, ગામ ગુરુ છે, બધું એ ભેગું થયું છે ત્યારે અમારે કૃષ્ણ પ્રસાદ સ્વામીનું અમારા ગામના હરિભક્તોની ઈચ્છા છે કે અમારે કૃષ્ણ પ્રસાદ સ્વામીને સાલ ઓઢાડી અને હાર પહેરાવી એમનું સ્વાગત કરવું છે. સાથોસાથ પૂજ્ય હરિકેશ્વર સ્વામી
ગામ ગુરુના નાતે પૂજ્ય સ્વામીનું પણ અમારા ગામના અમુક હરિભક્તો અમારી કારોબારી સભ્યશ્રીઓ જે છે એમને સાલ ઓઢાડી અને સ્વાગત કરવું છે. તમારે કારોબારીના સભ્યોના જે જે નામ જાહેર કરું ભક્તો કારોબારીને ધન્યવાદ બતાવો. એમને હિસાબને જોયો ને આમ નેટ એન્ડ ક્લીન છે ભક્તો. એક એક રૂપિયાનો હિસાબ, એક એક જે પ્રોગ્રામ થયો તમામનું ભક્તો એક તો લખે અને નીચે છાપે એ આવું અદ્ભુત સુંદર મજાનું આ કામ છે. આજથી 25 વર્ષ પછી હિસાબ માગો ને તોય મળે એવો અદ્ભુત ચોખ્ખો હિસાબ કરે છે. એક વખત તાલીઓથી વધાવો ભાઈ. તો અમારે કારોબારીના સભ્યશ્રી પ્રમુખ શ્રી પટેલ બાહુભાઈ હરગોવનદાસ, ઉપપ્રમુખ શ્રી પટેલ વિખાભાઈ ડાયાભાઈ, મંત્રી શ્રી પટેલ ડાયાભાઈ કેશવલાલ, સહમંત્રી શ્રી પટેલ કનુભાઈ ભોળીદાસ, આયોજક પટેલ કાળીદાસભાઈ મણીલાલ સોઢિયા, પટેલ મહેન્દ્રભાઈ વિખાભાઈ, પટેલ અમૃતભાઈ હરજીવનદાસ, પટેલ ભૂપેન્દ્રભાઈ કેશવલાલ, પટેલ જયંતિભાઈ ભગવાનદાસ, પટેલ દિનેશભાઈ કાંજીદાસ, પટેલ મંગળભાઈ કાંજીદાસ કોઠારે, શ્રી અમૃતભાઈ ભગવાનદાસ પૂજારી અંબાલાલ રામદાસ સોરણ, આ તમામ ભક્તજનો પૂજ્ય સ્વામીને સાલ ઓઢાડી સ્વાગત કરે છે. એ તાલીઓથી વધાવી દો. ભક્તો આ સ્વાગતને વધાવો તાલીઓથી જોરદાર. ઘણા બધા સંતો ઉપસ્થિત છે પણ આપણે ભક્તો બહુ આનંદની વાત થાય એ શાંતિથી ગોઠવાઈ જાવ ભાઈ. મારો આવો એવું કરજો. તાલીઓથી વધાવી લો. અમારે ભક્તો સાથો સાથ પૂજ્ય સ્વામી હાર પહેર્યા. હવે પૂજ્ય સ્વામી એવું કહે છે અમારે જીતેન અને અતુલ આ બંનેને હાર પહેરાવા છે. તો પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી જીતેન ભગત અને અમારે અતુલ ભગતને કારણે કૃષ્ણપ્રસાદ સ્વામીની જીભ અને એ બેના પગ ચાલે છે. તો પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી અમારે જીતેન ભગત અને અતુલ ભગતને એ હાર પહેરાવી એ બંનેનું બહુમાન કરી રહ્યા છે. એને પણ ભક્તો તાલીઓથી ઉઠાવી લઈએ. ભક્તો આવો સંતોના પ્રવચન તરફ જઈએ. અમદાવાદ શ્રી નરનારાયણ દેવના પૂજારી મુકુંદ સ્વામીને કહું સ્વામી તે મીટ આવી અને એ રૂપાળા દિવ્ય આશીર્વાદ આપો. કારણ કે ભક્તો આપણા ઈષ્ટ આપણા જે કાંઈ ગણીએ એ આપણા દેવ છે અને દેવના પૂજારી ભક્તો દેવ સરીખા તુલ્ય થઈને જો સેવા કરે ને ત્યારે આપણને ભક્તો ભગવાન આપણા મનોરથ પૂર્ણ કરતા હોય છે. તો આપણે પૂજ્ય હરિકેશ્વર સ્વામી પણ ભક્તો જેમ હરિભક્તોએ કૃષ્ણપ્રસાદ સ્વામીનું સન્માન કર્યું એમ પૂજ્ય ગુરુ સમાન પૂજ્ય હરિકેશ્વર સ્વામી પણ ભક્તો રાજીપાનો હાર પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામીને પહેરાવવા માંગે છે. તો પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી હરિકેશ્વર સ્વામી પાસે પધારશે. સાથો સાથ પરમેશ્વર સ્વામી પણ હાર પહેરાવી એમનું સ્વાગત કરવા માંગે છે. આવો મુકુંદ સ્વામી. બોલો સ્વામિનારાયણ ભગવાન કી જય. નરનારાયણ દેવ કી. શ્રીજી સ્વામી હમણાં કથા કરતા ત્યારે તો બધા ભક્તો એ શાંતિ એટલા મસ્ત બેઠા હતા અને એમ થાય કે ઇતાદરાના ગામના આંગણે ખરેખર જો કથા અને શ્રોતા જો હોય ને તો આ ગામની અંદર, કારણ કે ટાંકણીનો ટાંકણી પડે ને તો પણ અવાજ આવે એટલા શાંતિથી સરસ મજાની કથા સાંભળતા હતા તમે. તો ભક્તો આપણને સરસ મજાના સ્વામિનારાયણ ભગવાને આપણને ઈષ્ટદેવ નરનારાયણ દેવ પધરાવીને આપણને કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં વિશ્વનું સ્વામિનારાયણ સંપ્રદાયનું પહેલું મંદિર સ્વામિનારાયણ ભગવાને જ્યારે બે ગાદી સ્થાપી ત્યારે બે આચાર્યોની
બે આચાર્યો સ્થાપ્યા, એ એમના ધર્મવંશી, એક વડતાલ દેશ ગાદી અને એક અમદાવાદ દેશ ગાદી. અને નંદારાયણ દેવ આપણને મળ્યા, ભક્તો આવા સંતો મળ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવાને આવા સંતો આપણને સમાગમ કરાવે અને આપણનું જીવન ખૂબ સાર્થક જાય. અને ચરણમાં ભગવાનને પ્રાર્થના એ જ કરીએ કે આપણે પણ નંદારાયણ દેવના ધર્મકુળના અને આવા સંતોના થઈને રહીએ. ભક્તો, નિષ્ઠા અને શ્રદ્ધા બહુ મોટી વસ્તુ છે. જેને આપણે વળગીએ એને વળગીને રહેવું ને, એમાં ભગવાનનો ખૂબ રાજીપો થાય અને ભગવાન આપણી પર ખૂબ રાજી થાય. આ ઉત્સવની અંદર ભગવાન સ્વામિનારાયણ ભગવાન કહેતા કે અમે ઉત્સવ શેના માટે કરીએ છીએ, કે અંતકાળ જ્યારે અંત સમય આપણો આવે ત્યારે મારા ભક્તને અંત સમયમાં જો આવા ઉત્સવમાં આવા સંતો ધર્મકુળ અને આવા ઉત્સવ યાદ આવી જાય ને તો અમે એમને અક્ષરધામનું સુખ આપીએ છીએ. આવા તો ભગવાન દયાળુ છે. સ્વામિનારાયણ ભગવાન એટલા દયાળુ હતા કે રામ અવતારમાં, કૃષ્ણ અવતારમાં ભગવાને હરેક વસ્તુમાં સહસ્ત્રનો ઉપયોગ કર્યો હતો, પણ સ્વામિનારાયણ ભગવાને આ જન્મમાં તો એમને એમની વાણીથી ભગવાનને ભક્તોને વશ કર્યા છે. ભગવાન આપણને ખૂબ દયાળુ મળ્યા છે, આવા સંતો મળ્યા છે. ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આવા નવદિન પ્રતિને આપણને સંત સમાગમ ભગવાનનું સુખ મળે. જ્યારે આપણો અંત સમય આવે ત્યારે ભગવાન આપણને ખૂબ સુખ્યા કરે અને અક્ષરધામનું સુખ આપે, એ ભગવાનના ચરણમાં પ્રાર્થના અને નંદારાયણ દેવના ચરણમાં પ્રાર્થના કરીએ. ખૂબ સુખી થાવ, ખૂબ ભક્તિનું બળ વધે અને ખૂબ દિન પ્રતિદિન. બીજી વસ્તુ કે શ્રીજી સ્વામીની કથા સાંભળો ને એક મોટો લાવો છે, કારણ કે બહુ મોટા શાસ્ત્રીજી અને ખૂબ ભણીને ઘણા ભક્તો એમના માર્ગે, સાચા માર્ગે વળ્યા છે અને ખૂબ સારી કથા કરે છે. કારણ કે એમને સાંભળવા ને એક બહુ મોટી વસ્તુ લાવો છે. ઘણા ટાઈમથી એમને સાંભળવા નહોતા મળ્યા, પણ આજે મારા પણ એટલા ભાગે છે કે એમના મુખે મને પણ એવા કથાનો શ્રવણ મને મળ્યો છે. બસ ભગવાનના ચરણમાં પ્રાર્થના એ જ કરીશું કે ભગવાન અને આવા સંતોએ તમને સરસ મજાનું મંદિરનું નિર્માણ કરીને આપ્યું છે. ભક્તો, સવાર નહીં તો સાંજ, સાંજ નહીં તો બપોર, દિવસમાં એક વાર તો ભગવાનના મંદિરમાં આવજો, દર્શન કરવા આવજો અને કરજો. કારણ કે ખૂબ મહેનત કરીને, ખૂબ દાખલો કરીને આવા સંતોએ આવું સરસ મજાનું મંદિર તમને આપ્યું છે. ઘણી જગ્યાએ અમે જોઈએ છીએ કે મંદિર આચાર્ય મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા વિચાર સ્થાપન કરીને, પ્રાણ પ્રતિષ્ઠા કરે, સંતો મંદિર બનાવી આપે, પણ એ મંદિરમાં છે ને ના તો ભક્તિ ના તો સત્સંગ જોવા નથી મળતો. પણ આ ગામની અંદર એટલો મોટો સત્સંગ છે, એટલા બધા હરિભક્તો બેઠા છે, જોઈને આનંદ થાય છે કે ના આ મંદિરમાં સત્સંગ અને સમાગમ છે અને ખૂબ ભક્તિનું બળ છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીશું કે દિન પ્રતિદિનમાં તમારી ભક્તિ વધે અને ખૂબ ભગવાન તમને સુખી કરે અને ખૂબ ભગવાનનો રાજીપો રહે અને ખૂબ ભગવાન તમારી સુખી રહેશું. જય સ્વામી. ખૂબ સરસ દ્રુપચારી મહારાજે આપણને સૌને આશીર્વાદ આપ્યો. ભક્તો, સાથે સાથે હવે જે ભક્તોને આહુત કરું એ ભક્તો પધારશે, પણ ભક્તો ખૂબ સરસ અત્રે કોઈ ખરી ભક્તને લખીને મોકલાવ્યું છે કે આ ઈટાદરા મંદિર આજથી 25 વર્ષ પહેલા સુંદર મજાનું નિર્માણ થયું અને એનો અત્યારે 25મો વર્ષ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. 25 વર્ષ પહેલા આ મંદિરના નવા પાયાની નવું બાંધકામ કરી મંદિર બનાવેલ છે. મંદિર બનાવવાનો મોટો ફાળો પટેલ અંબાલાલ રામદાસ સોડિયા યુએસએ રહેતા હતા, તેમણે મંદિર બનાવવામાં મોટો ફાળો આપેલ છે. સદગુરુ શાસ્ત્ર સ્વામી દેવચરણદાસજી, વેદાંત આચાર્ય, વ્યાકરણ આચાર્ય તથા માનનીય સાહેબ શ્રી જોઈતારામ મગનલાલ કરજીસણાના કહેવાથી, પ્રેરણાથી અક્ષર નિવાસી પટેલ અંબાલાલ રામદાસ સોડિયાએ મોટો ફાળો આપેલ છે. મૂર્તિઓ તથા સિંહાસન વગેરે બનાવવામાં પણ પોતે ઘણો ફાળો આપેલો હતો. અક્ષર નિવાસી અંબાલાલ રામદાસ પટેલ સોડિયાએ પણ ફાળો આપેલો હતો. અને મંદિર બનાવવા અક્ષર નિવાસી ભગુભાઈ રેવાભાઈ પટેલ ડુંગરા તથા કોઠારી અક્ષર નિવાસી પટેલ વિઠ્ઠલભાઈ મુખી સોરઠ તથા પટેલ ગોવિંદભાઈ રામદાસ સોડિયા તથા ઈટાદરા ગામના તમામ સત્સંગી ભાઈઓ બહેનો તન મન ધનથી આવું સુંદર મજાનું ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે. બસ ભક્તો, પૂજ્ય બ્રહ્મચારી મહારાજે કીધું ને આ મંદિરનો ઉપયોગ કરજો. કરો છો? ગમે તે ગામના હોય તમારા ગામના મંદિરનો ઉપયોગ કરો છો? ભાઈ, કેટલા એક ટાઈમ મંદિર જાઓ છો? આંગળી ઊંચી કરો. એકે નહીં જતા હું આમ ગપ્પા. બે પર બે ચાર આંગળીઓ હાચી હશે, બાકી નહીં હોય. બાકી શું કહેવાય, પાટોસો થી પાટોસો ઉત્સવ હોય તો આવે, ને તો જય સીતા. બસ ભક્તો, આ તો ખાલી 2 મિનિટ રમૂજ હતી. બધા જજો ખાસ. હવે ભક્તો, પૂજ્ય સંતો ઘણા બધા પધાર્યા છે, એમાંથી અમારે હરિકેશ્વર સ્વામીના સાથે પૂજ્ય હરિસ્વામી ગાંધીનગરથી પધાર્યા છે, તેમને કહો સ્વામી સમયોચિત આપ પણ દિવ્ય રૂડા આશીર્વાદ હરિભક્તને પાઠવો. તો આવો પૂજ્ય હરિસ્વામી.
ભક્તાનામ ક્લેશનાશાય તદયશોવર્ધનાય ચ બ્રહ્મક્રીડાય કૃષ્ણાય ઘનશ્યામાય તે નમઃ. અમારા જયરામ બ્રહ્મચારી મહારાજ એમણે સરસ એક કીર્તનની રચના કરી. આજે આપણા ઇટાદરા ગામે રજત જયંતિ મહોત્સવ પ્રસંગે કીર્તનના એ શબ્દો સાર્થક બન્યા છે. આજ સખી આનંદની હેલી, આજે ઇટાદરા ગામે આજે આનંદની હેલી વરસી રહી છે. ભક્તજનો ભાગ્યશાળી છીએ, આજે આ આપણા ગામમાં બહુ મોટો ઇતિહાસ છે. મને નથી જાજો ખબર, એટલે આપણા ગુરુ બિરાજે છે અને કદાચ એમના મુખે આપણે સાંભળીશું. સાંભળવાના છે, મોટા સંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવાના છે, એટલે જાજુ મારે કહેવાનું હતું ને, મેં કઈ વિચાર્યું નહોતું બોલવાનું, પણ છતાં એક વાત આપણા આ મહોત્સવ પ્રસંગે વ્યાસપીઠ ઉપર બિરાજમાન પરમાદરણીય વંદનીય વિદ્વાન કથાકાર અને અમારા પરમ સ્નેહી, અમારી જેમ બધા સંસારમાં બધા જે ને સંબંધો હોય છે, અમારા સંતોમાં એ સંબંધો હોય છે, એમાં અમારા મિત્રો હોય છે, સખા હોય છે, ભાઈ હોય છે, કાકા હોય છે, ભત્રીજા હોય છે, બધું સંતોમાં હોય, આધ્યાત્મિક સંબંધ છે. એમ અમારે ખાસ વક્તા પૂજ્ય શ્રીજી સ્વામી ખાસ સ્નેહી છે, પરમ સખા છે, અને જેમનું નામ અમારા ગુરુએ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વક્તા એવું નામ પાડ્યું છે સ્પેશિયલ. કેમ અમારા ગુરુ કહે છે કે એમને કોઈ દેશના સીમાડાઓ કથા કરવા માટે નડતા નથી. એવો કોઈ દેશ બાકી નહીં હોય કે જ્યાં પૂજ્ય શ્રીજી સ્વામીએ કથા નહીં કરી હોય. અને એમની સ્પષ્ટ અને સુમધુર અને સરળ ભાવવાહી શૈલી જે શ્રોતાઓને સહેજે સહેજે શાસ્ત્ર તરફ આકર્ષે છે, અને ઘણા બધા મુમુક્ષુ જીવોના જે જીવન સુધારણા જે સંતોનું મુખ્ય કાર્ય છે પૂજ્ય શ્રીજી સ્વામી દ્વારા થાય છે. વાલા ભક્તજનો, આવા અદ્ભુત વક્તા એ આ પ્રસંગે આપણને મળ્યા એ પણ આ ગામના મોટા અહોભાગ્ય કહેવાય. અને સાથે આપણા આયોજક આખા સમગ્ર મહોત્સવના જે પ્રેરણા મૂર્તિ કહો, આયોજક કહીએ કે આશીર્વાદ કહો, જે ગણીએ તે આ સમગ્ર મહોત્સવમાં એક તો સૌથી મોટી વાત કે પરમાત્માની કૃપા તો હોય, અને સાથે સાથે ધર્મકુળના જો આશીર્વાદ ન હોય તો એ કાર્ય અધૂરપ ગણાય, એ પણ આપણને આશીર્વાદ પ્રાપ્ત થયા છે. અને આજે જ હમણાં વાત કરી કે ભાઈ ધર્મકુળના પ્રતિનિધિ આજે પૂજ્ય ગાદીવાળા શ્રી પણ અહીંયા આપણા ગામમાં પધાર્યા, મહોત્સવ પર ભાઈ કળશ ચડી ઉઠ્યો, અને એ રીતે આશીર્વાદ છે. સાથે મહાસંતો, સૌથી મોટી વાત કદાચ ઘણા બધા જૂના ભક્તોને યાદ હશે નહીં હોય કે આ મંદિર નો ઇતિહાસ છે એમાં અમારા દાદા ગુરુ, એટલે અમારા ગુરુના પણ ગુરુ અક્ષર નિવાસી પૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિસ્વરૂપદાસજી સાહેબ બહુ મહાવિભૂતિ, અને વર્ષો સુધી આ માણસા મંદિરમાં મહંત પદે રહી અને જેમણે ખૂબ સેવાઓ કરી આ સંપ્રદાયની, અને છપડીયા જેવા મહાધામોમાં રહીને ઘણા મંદિરો નિર્માણ કાર્ય કર્યા છે, બહુ બહુ અદ્ભુત સેવા છે એ સંત. એમને જ્યારે હું તે દીક્ષા લીધી ત્યારે મારી ઉંમર 12 વર્ષની હતી, અને જે તે સમયે અમારા દાદા ગુરુ અમારા ગુરુ અમદાવાદ મોટા મંદિરમાં સભામાં બિરાજતા હોય, અને મારા ગુરુ કે સાંજનો સમય હોય મને કે જાઓ તમે દાદા જોડે જઈને બેસો, બે સંતો દાદા જોડે જઈને બેસીએ, એવો મૃદુ અને દયાળુ સ્વભાવ, અમારી જોડે મજાક કરે. એ વખતે ગાંધીનગરમાં હરિમંદિરનું કામ ચાલે, એટલે અમે કહીએ દાદા તમે ત્યાં આવશો મંદિરે, એટલે મને કે જો તું પુરણપોળી જમાડે ને તો હું આવું. કે એ આવા મહાન સંત પુરુષો સાથે એમના આશીર્વાદ જે ગામ ઉપર હોય, વાલા ભક્તો આજે સુખી છીએ આપણે એવા સંતોના આશીર્વાદથી સુખી છીએ એ કદાપી ભૂલવું નહીં. અને એ પરંપરા આજે અમારા સંતો પૂજ્ય ટોરણા મંદિરના મહંત સ્વામી શ્રી
કૃષ્ણ પ્રસાદદાસજી સ્વામી, બધું મળશે, તમારી પાસે સંપત્તિ હશે તો બધું મેળવી શકશો, મારા ભક્તજનો આ વસંતો નહીં મળે. આજે કેટલા વર્ષો થઈ ગયા, આજે લગભગ 28-30 વર્ષથી ત્યાં ટોરડા ધામમાં આપણા ગોપાળાન સ્વામીની જન્મભૂમિ અને જે એમણે ત્યાં સેવાઓ કરી છે, આજે જાઓ તો ખબર પડે. આજે 25-30 વર્ષ પહેલાંનો એક ગામનો ઇતિહાસ અને હમણાં નજીકના સમયમાં આપણા મહંત સ્વામીએ ગોપાળાન સ્વામીની જન્મભૂમિ પર હવેલી ઘાટનું જે સરસ મજાનું સ્મારક બનાવ્યું છે, અદ્ભુત, એ યાદ રહી જાય, ગોપાળાન સ્વામી યાદ આવે, સાથે સ્વામિનારાયણ ભગવાન યાદ આવે, જીવનું કલ્યાણ થઈ જાય. આવા એ સંત છે, બહુ ભલે આમ ઓછું બોલે પણ એમની જે વ્યવહાર કુશળતા છે, હરિભક્તોને જે ભાવથી સાચવે એ સંત એ આપણા કૃષ્ણ પ્રસાદ સ્વામી છે. અને એમણે આ પ્રસંગે આપણને જે પ્રેરણા મળી છે અને આપણા માટે જે એમણે જે યોગદાન આપ્યું આ ગામ માટે, વાલા ભક્તજનો, આવા સંતોના ચરણોમાં આપણે બીજું શું કરવાના છીએ, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ તો પણ ઓછું છે, એવો આપણા ગામ ઉપર પૂજ્ય કૃષ્ણ પ્રસાદ સ્વામીનો ઉપકાર છે. અને સાથે અમારા વડીલ એટલે હાલમાં મારા મંડળના જે સંતો છે એમાં પૂજ્ય શ્રી રઘુવીર સ્વામી, જેમની પણ આ સમાજમાં અને સત્સંગમાં અદ્ભુત સેવાઓ છે. અમારા જે મંડળના સંતો હાલ અક્ષર નિવાસી છે એ અને વર્તમાન સમય પણ બધા એ સંતો એ સાથે હળી મળીને આ સત્સંગની સેવા થાય અને ક્યાંય કોઈ પણ આપણા સત્સંગના કાર્યમાં કંઈ પણ જરૂર હોય, કોઈ પ્રેરણા કે માર્ગદર્શન છે તો અમારે રઘુવીર સ્વામી એ સંતો માટે સતત એક સૂત્રતા, એ એમનો ખાસ ભગવાને આપેલી એમનામાં શક્તિ છે. અને અત્યારે ત્યાં જો સોકલી સંસ્કાર ધામ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે, કેવી કોલેજો, આજે વિચાર કરો તમે, જો ભક્તજનો તમારા છોકરાઓને તમે જેટલી ચિંતા નહીં કરતા હો ભણાવવાની, એનાથી અધિક ચિંતાઓ આ સંતો કરે છે. અને કેવી સંસ્થાઓ એનું આયોજન કરીને છોકરાઓને સંસ્કાર સાથેનું શિક્ષણ એ આ સંતો આપે છે, એવા આ મહાસંતો અમારા મંડળના નાના મોટા સૌ સંતો છે. ઉપરાંત આજે જો સભામાં બિરાજમાન છે આપણા અહો ભાગ્ય છે નરનારાયણ દેવના પૂજારી આપણી સભામાં આજે આવીને બેઠા છે, એટલે સમજવાનું કે નરનારાયણ દેવનું પ્રતિનિધિત્વ એટલે આપણે પૂજારી મહારાજ અહીંયા પધાર્યા છે એ નાની સુધી વાત નથી, આપણા અહો ભાગ્ય છે. પૂજ્ય ચેતન સ્વામી છે, પૂજ્ય નરનારાયણ સ્વામી છે, અમારે મંડળના પરમેશ્વર સ્વામી, જો મારી પાછળ થઈ ગયા એટલે ખબર ના પડી, તો એ પણ ઘનશ્યામ મહારાજની પૂજા કરે ને ઘનશ્યામ મહારાજ રાજી રાજી થઈ જાય એવા ભાવ પ્રેમથી એમનો ખાસ અંગ છે. અને 35 વર્ષ સુધી ઘનશ્યામ મહારાજની પૂજા કરે, વિચાર કરો ભક્તજનો, ઠાકોરજીના સાનિધ્યમાં રહીને આવા સંતોના દર્શન થાય ને તો આપણા અહો ભાગ્ય છે, એમનામાં ઠાકોરજી રહ્યા છે અને આપણા દર્શન. હવે એક વાત ખાલી છેલ્લે થોડીક કહી દઉં, એક જ નાનકડો એક મુદ્દો કહી દઉં, નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં વર્ણવ્યો છે. સ્વામી કહે છે કે એક એકડો ભૂલીને વાળ્યા મીંડા 20, શોધે સરવાળો નવ ચડે સાને કરે છે રીશ. એક ભાઈ હિસાબનીશ કે અથવા વિદ્યાર્થી ગણો ને, એ ગણિતના આંકડા મૂકવા માંડ્યો, એટલે એક એકડો પછી એક મીંડું મૂક્યો તો કેટલા થાય ભાઈ? 10. 2 મૂકીએ તો, 3 મૂકીએ તો, 4 મૂકીએ તો, 5 અને 6 મૂકીએ તો, એકડો લઈ લઈએ તો, એકડો લઈ લઈએ તો શું બચે? અચ્છા ચલો આપણે એમ કહીએ એકડો એકડો જ એકડો લઈ લીધો તો શૂન્ય, કઈ નહીં. અચ્છા ચલો એક કે મીંડા નથી તો કેટલું? એકનું શું આવે? એકનું કઈ આવે? નિષ્ફળા સ્વામી કહે છે, વાલા ભક્તજનો, તમે સમાજમાં રહો છો, તમે સંસારમાં રહો છો, વ્યવહાર પ્રવૃત્તિ જે કાંઈ અમારા સંચાલક પૂજ્ય માધવ સ્વામી હમણાં નહોતા કહેતા, તમે તમારા અનુદાનથી તો આ બધા મંદિરો અને પ્રસંગો થાય છે, તો
મીંડા તો જોઈશે પણ વ્યવહાર પ્રવૃત્તિ પૈસો વગેરે વગેરે બધા મીંડા છે. એકડો છે એ ભગવાન છે. જો ઠાકોરજીને આગળ રાખીશું તો આપણું બધું જીવનમાં બધો વ્યવહાર બધું સાર્થક છે અને બધું સફળ સરવાળે લાખો વધતા જશે. જો ભગવાનને ભૂલી ગયા તો મીડું જીરો. એના માટે આવા પ્રસંગો છે, આવા સંતોના પ્રયાસો છે. વાલા ભક્તજનો જીવનમાં ક્યારે પણ ભગવાન ભૂલાય નહીં. આવા પ્રસંગે ખાસ ભગવાનની પ્રાર્થના સાથે સૌને જાજા જાજા જય સ્વામિનારાયણ. ખૂબ સુંદર પ્રજા સ્વામી આપણને ભગવાનની ભગવાનના સંતોની અને સારા એના મંડળની સ્વામી આપણને સૌને પરિચય આપ્યો. ભલે ભક્તજનો હવે જે ભક્તોના હું નામ જાહેર કરું એ તમામ ભક્તજનો ફટાફટ સત્વરે સ્ટેજ ઉપર પૂજ્ય સંતો પાસે પ્રસાદે પુષ્પમાળા ગ્રહણ કરશે. અમારે કરજીષણા પરિવાર પટેલ નટવરભાઈ જોતારામભાઈ પટેલ મનોજભાઈ જયંતિભાઈ હરજીવનદાસ પટેલ ભાવેશભાઈ દિનેશભાઈ હરજીવનદાસ પટેલ ગોરધનભાઈ ત્રિભુવનદાસ પટેલ દક્ષેશભાઈ રમેશભાઈ સંતવલાલ પટેલ ઘનશ્યામભાઈ કેશવલાલ પટેલ દશરથભાઈ ભોળદાસ જીવણભાઈ નરોત્તમદાસભાઈ આટલા ભક્તો સ્ટેજ ઉપર કરજીષણા પરિવારના ભક્તો પધારશે. સોડિયા પરિવારના પટેલ ગોવિંદભાઈ રામદાસ પટેલ ભલાભાઈ સોમદાસ પટેલ નારણભાઈ પુંજી રામદાસ પટેલ વિષ્ણુભાઈ કાનજીદાસ આ જે ભક્તો છે આવા માંડો. કારણ કે સમય ઓછો છે આપણા જે નામ બહુ હજી લિસ્ટ બહુ મોટું છે. પટેલ અમૃતભાઈ કાળીદાસ પટેલ ચંદુભાઈ ત્રિભુવનદાસ પટેલ બાબુભાઈ મગનદાસ પટેલ મુકેશભાઈ બળદેવ ભાઈ સાથોસાથ રાજપરા પરિવારના પટેલ ભરતભાઈ ભીખાભાઈ પટેલ વિષ્ણુભાઈ વેણીદાસ પટેલ રામાભાઈ શંકરદાસ સાથોસાથ કટુશિયા પરિવાર પટેલ ભીખાભાઈ વિઠ્ઠલદાસ સાથોસાથ ડુંગરી ડુંગરા પરિવાર પટેલ શંકરચંદભાઈ મણીલાલ પટેલ નટવરભાઈ કાંજીભાઈ પટેલ ભોળીદાસ મગનલાલ પટેલ હરગોવન ભાઈ કેશવલાલ પટેલ ગતરાભાઈ રામભાઈ આ ભક્તો સભામાં બેઠા હોય ફટાફટ આવજો. સાથો સાથે સોરઠ પરિવારના પટેલ કાનજીભાઈ હરજીમંતભાઈ પટેલ નટવરભાઈ જીવીદાસ પટેલ કાનજીભાઈ ઈશ્વરદાસ પટેલ વરવાભાઈ બાપદાસ પટેલ ઘનશ્યામભાઈ ભોળીદાસ પટેલ કાનજીભાઈ રેવીદાસ સાથો સાથ અમારે પાંચસરા પરિવારના પટેલ કનુભાઈ મોહનભાઈ પટેલ મુકેશભાઈ ડાયાભાઈ પટેલ કેશવલાલ સોમદાસ અમદાવાદ થી ખોડિયાર માતાજી પગપાળા સંઘમાં પધારેલા છે જેના પ્રમુખ શ્રી રાકેશભાઈ કાળીદાસ સંત શ્રી સંતોના સ્વાગતમાં જોડા છે. સાથોસાથ અમારું નરનારાયણ દેવી યુવક મંડળ હજી સત્સંગીઓ ખાસ બેસી રહો. જે પૂજ્ય હરિકૃષ્ણ સ્વામીના આશીર્વચન ભક્તો આપણે બાકી છે એટલે સભાની અંદર પોતપોતાનું સ્થાન ગ્રહણ કરી રાખો. હજી ભક્તો જો રસોડાની ચાવીમાં જોડે છે ત્યાં હજી રસોડું ખોલ્યું નથી. અમારા નરનારાયણ દેવ મંડળને પટેલ વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ પ્રમુખશ્રી પટેલ પ્રવીણભાઈ રમણભાઈ મંત્રીશ્રી પટેલ જગદીશભાઈ નારાયણભાઈ પટેલ ભાવેશકુમાર રજનીભાઈ પટેલ વૈભવકુમાર કાળીદાસભાઈ પટેલ મીખાભાઈ મથુરદાસ પટેલ મુકેશભાઈ જ્યોતારામભાઈ પટેલ પ્રકાશભાઈ બળદેવભાઈ ચંદ્રકાંત વિષ્ણુભાઈ ઘનશ્યામભાઈ શાંકરચંદભાઈ કાંતિભાઈ રેવીદાસ ગોરધનભાઈ ત્રિભુવનદાસ જીવનભાઈ ત્રિભુવનદાસ મહેશકુમાર રામભાઈ દિવેશકુમાર દશરથભાઈ રવિ દિનેશભાઈ મીત દિનેશભાઈ ધવલ વિષ્ણુભાઈ રીતુલાલભાઈ શનિલાલભાઈ મિત્ર નરેશભાઈ પ્રિયંક બળદેવભાઈ વિશાલ મનુભાઈ વાઘેલા પરખીજી પટેલ બળદેવભાઈ ચંદુભાઈ પટેલ સંજયભાઈ ઘનશ્યામભાઈ પટેલ યશ જગદીશભાઈ રાવળ મુકેશભાઈ કાંડાભાઈ કારણ કે હજી તો માખણ ખાવાનું બાકી છે. દર રવિવારે અમારે ધૂન થાય છે એમાં ખાસ વિષ્ણુભાઈ ખૂબ સારા નો ફાળો હોય છે. અમારે પટેલ નાથાભાઈ મંગનદાસ ભૂતપૂર્વ સરપંચ શ્રી પધારે પટેલ ડાયાભાઈ રામજીભાઈ સહકારી મંડળના પ્રમુખ શ્રી સતીશભાઈ નારાયણભાઈ ડેરીના પ્રમુખ શ્રી વિનોદભાઈ બાબુભાઈ ભીખાભાઈ ઉમેદાસ ધણિયા રસોડા સમિતિ જયંતિભાઈ હરગોવનદાસ બળદેવભાઈ સેતવલાલ ભીખાભાઈ મંગળદાસ જગદીશભાઈ વ્રતભાઈ ટ્રેક્ટર સેવા શ્રવણભાઈ કરશનભાઈ સૌરવ સુનિલભાઈ નારાયણભાઈ પાનસરા ખોડીભાઈ કેશવલાલ ઘોડાભાઈ કેશવલાલ નાથાલાલ ઈશ્વરદાસ બાબુભાઈ હરજીવનભાઈ સેંધાલાલ નારાયણભાઈ જગદીશભાઈ સંધવલાલ
મગનભાઈ ભરતભાઈ મથુરદાસ ગોપાલભાઈ અંબાલાલ નટવરભાઈ સોમદાસ પોતે પધારશે. પટેલ નટવરભાઈ જોતારામભાઈ પટેલ ઈશ્વરભાઈ સોમદાસ પટેલ લાલાભાઈ બાહુભાઈ પટેલ રાજુભાઈ સોમદાસ જુલાસણા પટેલ વિખાભાઈ છગનદાસ મારુતિ ઘંટીવાળા માધાભાઈ ઉમેશદાસ બકાભાઈ ભોળાભાઈ ડોક્ટર ભોળાભાઈ બબલદાસ પ્રફુલભાઈ મગનભાઈ રમેશભાઈ કેશોરલાલ જગદીશભાઈ મોહનભાઈ ગોવિંદભાઈ રામદાસ નગીનભાઈ જોદરા કલરકામવાળા પટેલ મનુભાઈ હરજીવનદાસ પ્રજાપતિ બગાભાઈ પટેલ અંબાલાલભાઈ નાથાભાઈ ડોક્ટર પટેલ રમેશભાઈ મંગળદાસ પરીડા પટેલ ડોક્ટર લાલભાઈ શામળભાઈ ડોક્ટર વિપુલભાઈ બળદેવભાઈ પટેલ રમણભાઈ હરગોવનભાઈ લાઇટ ડેકોરેશન સેવાશ્રી પટેલ બાહુભાઈ હરગોવનદાસ મંડપ ડેકોરેશન સેવા પ્રજાપતિ દિનેશભાઈ સોમાભાઈ સાઉન્ડ સેવા પટેલ મનુભાઈ માધવલાલ મુખી ગોવિની સેવા પટેલ ભાઈલાલભાઈ કાનજીભાઈ ડુંગરા ગોસ્વામી નટુરગીરી ભોળાગીરી અંબાલાલ રવિદાસ ખેબી ખૈણિયા કિરીટભાઈ રમણીકલાલ અને ડોક્ટર બાહુભાઈ રણછોડભાઈ આ તમામ ભક્તોજનો જે જેના નામ જાહેર કર્યા તમામ ભક્તો ખાસ પધારશે. રાજુભાઈ નારાયણભાઈ સોડિયા સાથોસાથ બાહુભાઈ અમારે જગદીશ જગદીશ ભગત અમદાવાદથી પધાર્યા પટેલ પ્રવીણભાઈ અમારે હીરાવાડીથી પધાર્યા છે અને અમારા સંજયભાઈ પધાર્યા છે. આ તે ત્રણેય અમારે પધારશે હીરાવાડીના ભક્તો છે ખૂબ સારી સેવા કરે છે. આજુબાજુ ગામના જે જે કોઠારીશ્રીઓ આવ્યા હોય એ તમામ કોઠારીશ્રીઓ પોતે એક એક પ્રતિનિધિ સ્વરૂપે પધારશો. વાલા ભક્તજનો અહીંયા તમામ યજમાન શ્રીઓની નામાવલી પૂર્ણ થાય છે. હવે પૂજ્ય સંતોના આશીર્વચન તરફ જવું છે. આપણે સર્વે સંતો વતી પૂજ્ય હરિકેશ્વર સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સર્વેને દિવ્ય રૂડા ભક્તો આશીર્વાદ આપે, સાથોસાથ આપણને જે મીઠી કઈ ટકોર કરવા જેવી હોય પૂજ્ય સ્વામી આપણને ટકોર કરે. આપણી કઈ ભૂલ થતી હોય તો પૂજ્ય સ્વામીના શ્રી ચરણોમાં સારી સભાવતી પૂજ્ય રઘુરીચરણ સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી પૂજ્ય સર્વે સંતો વતી પૂજ્ય હરિકેશ્વર સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ. અને ભક્તો શાંતિથી બધા બેસી જાઓ, બધા પોતપોતાનું સ્થાન સભામાં. હવે થોડીક જ વારમાં રસોડું ખોલી દઈશું, અહીંથી ચાવી આપીએ ને એટલે પૂજ્ય હરિકેશ્વર સ્વામીના શ્રી ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણને સર્વેને રાજી થઈ સ્વામી આપણને આશીર્વાદ આપે. પૂજ્ય રઘુ સ્વામી કે મારે નથી બોલવી, કૃષ્ણપ્રસાદ સ્વામી કે એ અમારા વતી પૂજ્ય સ્વામી બોલશે, અમારા જીતેન ભગત છેલ્લે આભાર વિધિ પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી આપણે આ સમગ્ર મહોત્સવની આભાર વિધિ કરશે. તો અત્યારે હાલ પૂજ્ય હરિકેશ્વર સ્વામી ભક્તો પોતપોતાનું સ્થાન સભામાં ગ્રહણ કરી લો. કૌશિક બધા પાછળ જે ઉભા છે બધા બેસી જાઓ, બહેનો પણ ઉભા હોય બધા બેસી જાઓ. હવે 11:30 થયા છે, 11:30 તમે ફૂલકા ખાઈ લેતા હશો ઘેર, બેસી જાઓ. आनन्दमूर्तिममलं सुखकारिशीलं नारायणं गुरुवरं प्रणमाम्यहं त्वाम्. अस्खलित प्रवाहथी कथा गंगा वहेवड़ावता हमारा अंतरराष्ट्रीय वक्ता सद्गुरु शास्त्री स्वामी पूज्य श्रीजी स्वामी અને આપણા મહામહોત્સવના આયોજક પ્રેરક માર્ગદર્શક ટોરડા મંદિરના મહંત સ્વામી પૂજ્ય કૃષ્ણપ્રસાદ સ્વામી તેમજ સમાજ અને સત્સંગની સેવા કરતા સોકલી ગુરુકુળનું સંચાલન કરતા પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી શ્રી રઘુવીર સ્વામી તેમજ તમે બધાએ સાંભળ્યું હશે સ્વામિનારાયણ ભગવાનની સાથે બ્રહ્મચારી મહારાજ સેવામાં રહેતા અખંડ સેવામાં. શું નામ હતું એ બ્રહ્મચારી મહારાજનું? મુકુંદાનંદ સ્વામી, જેને આપણે મૂળજી બ્રહ્મચારી કહીએ છીએ. હવે સ્વામિનારાયણ ભગવાનની અખંડ સેવામાં રહેતા એ મુકુંદ બ્રહ્મચારીના દર્શન આપણને નથી થયા, પણ સ્વામિનારાયણ ભગવાન નરનારાયણ દેવ સ્વરૂપે અખંડ બિરાજે છે એમની સેવામાં રહેલા
આ મુકુંદ બ્રહ્મચારીના આપણને આજે દર્શન થયા. વળી અમારા મંડળના સદગુરુ શાસ્ત્રી સ્વામી, પરમેશ્વર સ્વામી તથા ચેતન સ્વામી તેમજ નરનારાયણ સ્વામી તથા શ્રીજી પ્રકાશ સ્વામી અને સભા સંચાલક માધવ સ્વામી, તમને એમ લાગશે કે સભા સંચાલકના સારા વિદ્વાન છે, સારી કથાઓ કરે છે, સારા સારા મંદિરોના નિર્માણ કરવાની શક્તિ એમનામાં છે. આજે કહે છે ને ગંગાજીમાં અનેક નદીઓ ભેગી થાય, એમ આપણે આવા આવા બધા મહાનુભાવો, વિદ્વાનો, વ્યવહાર કુશળ સંતો ખૂબ સે ભેગા થયા છે. અને વળી વક્તા મહોદયના જમણા હાથ જેવા સંદીપ ભગત, સંગીતકાર અને એમની મંડળી, એમને કેમ ભૂલાય. અને આપણા મંદિરના કોઠારીશ્રી તથા મંદિરના કમિટીના મેમ્બરો, પ્રમુખશ્રી તથા ગામના અને બારગામથી આવેલા સૌ નાના મોટા હરિભક્તો અહીં આવતા બહુ આનંદ થયો. જ્યારે આ મંદિરની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે પણ અહીંયા તો અમે આવ્યા હતા 25 વર્ષ પહેલા. એથી એક જૂની વાત છે, આ ગામમાં પહેલા વહેલા આવ્યા ત્યારે આપણા કૃષ્ણપ્રસાદ સ્વામી 5 વર્ષના હતા ત્યારે અમે આવેલા આ ગામમાં. વાત એમ બની, ઈસવીસન 1960 પહેલી મે આપણું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું, એ તારીખ, એ દિવસે અમારા ગુરુ અમદાવાદ મંદિરના મહંત પદેથી નિવૃત્ત થયા અને ઉત્તર મધ્યમાંની મારે પરીક્ષા હતી, એ પરીક્ષા પતી ગઈ. લગભગ 15 તારીખની આજુબાજુનો સમય 1960 15 તારીખ મે મહિનો અહીંના એક હરિભક્ત ઇટાદરાના વયોવૃદ્ધ હતા, વડીલ હતા અને નિવૃત્ત શિક્ષક હતા, નામ ભૂલી ગયો છું પણ બધા એને માસ્તર કહેતા, આવો માસ્તર, આવો માસ્તર જોઈતાભાઈ સાહેબ. પણ એ જૂની 60 વર્ષ પહેલાની વાત છે. એ અમારા ગુરુ પાસે આવીને કહે છે કે ગામમાં હનુમાનજીનું જરા સ્વરૂપ બહુ જૂનું થઈ ગયું છે, હનુમાનજીના શણગાર ખરાબ થઈ ગયા છે, એ નવા કરી આપો તો સારું. અને 2 દિવસમાં મારા ગુરુ આ માસ્તર સાહેબની અરજી સ્વીકારી લીધી. અમારા ગુરુ સાથે આપણા કેશવપ્રસાદ સ્વામી, ભંડારી સ્વામી, મહાપુરુષ સ્વામી અને હું નવો સાધુ, મને સાથે લીધો. અહીંયા આવ્યા, માણસાથી પેન્ટરને બોલાયો, એને જોયો કે સારું થઈ જશે, કામ જલ્દી કરી દઈશ, અને એણે કામ ઝડપથી ચાલુ કર્યો પહેલે દાડે. પણ અમારા ભંડારી સ્વામીના હાથની જ્યાં રસોઈ જમ્યો ને ત્યારે એને એમ થયો કે આ કામ ધીમેથી કરવા જેવું છે, એટલે તરત જ કહે છે સ્વામીજી જો ઉતાવળ કરીશ ને તો આ મૂર્તિ બહુ જૂની છે એટલે ક્યાંક નુકસાન થાય તો, એટલે થોડો તમે રાજી રહેજો, થોડો સમય લાગશે. 15 દિવસ કર્યા, અત્યારે જે આપણે હનુમાનજી મહારાજ છે ને એના નવા સંસ્કાર કરતા પેન્ટરે 15 દિવસ કર્યા. એ 15 દિવસ સુધી ગુરુની સાથે આ ગામમાં રોકાયેલો 59 વર્ષ પહેલાની આ વાત છે. એ વખતે આપણા કૃષ્ણપ્રસાદ સ્વામી મંદિરે આવતા જ હશે 5 વર્ષના, એટલે ખબર નહીં ચપટી સાકર લઈ ગયા હશે, ગાંઠમાં રહી ગઈ હશે. સંત ભક્તજનો યાદ રાખજો, કૃષ્ણપ્રસાદ સ્વામી છે ને એ આપણા ગામનું ગૌરવ છે. ગામનું ગૌરવ કારણ શું ખબર છે?